माँ लक्ष्मी એ પોતાના ભક્તોને ક્યારે પણ નિરાશ નથી કરતા। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ છે મહેરુ લક્ષ્મીનું સુંદર મંદિર। આ મંદિરની આકર્ષક અને અનોખી બનાવટ આ મંદિરની સુંદરતામાં વધારો કરે છે। એક પર્વતના આકારમાં બનેલું આ મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે। તો આવો દર્શન કરીએ અને મેળવીએ માં લક્ષ્મીના આશીષ। ના રાંદેર વિસ્તારમાં આવેલ છે ખૂબ જ સુંદર મહાલક્ષ્મી માતાનું મંદિર, જે મહેરુ મહાલક્ષ્મી ધામ તરીકે ઓળખાય છે। મહેરુ એટલે પર્વત અને મહેરુ લક્ષ્મી મંદિરની બનાવટ પણ એના નામ જેવી જ પર્વત આકારની બનાવેલી છે। જમીનથી 130 ફૂટ ઊંચું આ મંદિર છે। આ મંદિરમાં સૌથી મોટી વિશેષતા એ છે કે સૌથી ઉપર શિખર અને વચ્ચે માતાજીને બિરાજમાન કરવામાં આવ્યા છે, તો સૌથી નીચે છે શેષનાગ। આમ આખા મંદિરનો ભાર શેષનાગની ઉપર છે। ભક્તો પોતાની પ્રદક્ષિણા સહેલાઈથી કરી શકે તે માટે મંદિરમાં 3 માળની ગોળ આકારમાં પ્રદક્ષિણા પણ બનાવવામાં આવી છે, જેથી ભક્તો ગોળ આકારમાં જપ કરતા કરતા પ્રદક્ષિણા શરૂ કરે તો ભક્તિની સાથે સાથે મંત્ર જાપ પણ થઈ જાય। આ મંદિરમાં 3 મૂર્તિઓ છે માતાની, મેરુ લક્ષ્મી માં, કાલિકા માતા અને સરસ્વતી માતાની મૂર્તિ છે। આ મંદિર બહુ વર્ષોથી છે, અમે 5-6 વર્ષથી કન્ટિન્યુ આવીએ છીએ અને આ મંદિરમાં આવવાથી અમને શાંતિની અનુભૂતિ થાય છે। અહીંયા જન્માષ્ટમીનો પ્રોગ્રામ બી બહુ સરસ ઉજવાય છે અને પૂનમ હોય ને એવું હોય ત્યારે મહિલા મંડળ તરફથી અહીંયા ભજન બી હોય છે। મહેરુ મહાલક્ષ્મી મંદિર 40 વર્ષ જૂનું મંદિર છે। છેલ્લા 23 વર્ષથી ભક્તો મંદિરની સેવા કરે છે। 108 કમળના પાંદડા ઉપર 3 માતાજીની પ્રતિમા બિરાજમાન છે અને ખાસ જયપુરથી માતાજીની પ્રતિમાઓ લાવવામાં આવી હતી। રાંદેર વિસ્તાર ખાતે આવેલું આ શ્રી યંત્ર આધારિત રાજરાજેશ્વરી માતાનું મંદિર છે। આ મંદિરમાં 3 માતાઓ બિરાજમાન છે, 1 મહાકાળી માતા જે સત્યની દેવી છે, મહાલક્ષ્મી માતા જે ધનની દેવી છે અને સરસ્વતી માતા જે વિદ્યાની દેવી છે। આ દેવીઓના 3 અલગ અલગ નામ છે, છતાં ત્રણેય દેવી એક જ મંદિરમાં કમળના સિંહાસન ઉપર બિરાજમાન છે। વિદ્યા, બુદ્ધિ, યશ, કીર્તિ, ધન આપનાર આ દેવીઓ મંદિરમાં આવતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે। આ મંદિરની શોભા સોનાના રંગવાળું મહેરુ યંત્ર વધારે છે, જે માતાજીની પ્રતિમા સાથે કમળની ઉપર છે। આ યંત્રના આધાર ઉપર જ આ મંદિરનું નિર્માણ થયું છે। મંદિરમાં બિરાજમાન 3 દેવીઓનું સ્વરૂપ એક રૂપમાં થાય છે, જેને ત્રિપુરા સુંદરી દેવીઓ કહેવાય છે। આ સૌથી ઉપર જે ગોલ્ડન કલરનું છે તેમાં તમે સામે સન્મુખ માતાજીને જોવો છો, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી દર્શનના રૂપમાં થાય છે અને એ 3 દેવીનો વાસ ત્રિપુર સુંદરીકાના રૂપમાં તે બિંદુ પર બિરાજમાન થાય છે। ત્રિપુરા સુંદરીનો મતલબ થાય 3 લોક, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ। યશ્યા સ્વરૂપમ ન જાનંતી તસ્માદ ઉત્પત્તિ જ્ઞા, જેના સ્વરૂપના બારેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જાણતા નથી એવા ભગપતિ મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી એક રૂપ થઈને બિરાજમાન છે। તો આ મંદિર વિશેષ આકારમાં બનેલું હોવાથી ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના માં મહાલક્ષ્મી પૂર્ણ કરતા હોવાનો વિશ્વાસ રાખે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, સુરત।